નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર પ્રથમ ચેપ્ટર આપણું એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થા, આ પ્રથમ આપણું ચેપ્ટર છે અને એનો ભાગ નંબર છે 1. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે તમે નામ જોશો એટલે કે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થા, એટલે તમને તરત જ મનમાં ખ્યાલ આવશે કે આ પાઠની અંદર આપણે થોડુંક ખેતી વિશે ભણવાનું છે. તમને નામ ઉપરથી ને થોડો આઈડિયા આવી જાય કે આ પાઠમાં આપણે થોડુંક ખેતી વિશે અભ્યાસ કરવાનો છે કે પાકનું ઉત્પાદન કઈ રીતે કરવું અને એનું વ્યવસ્થાપન આપણે કઈ રીતે કરવું, તો એના વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટેક્સ્ટ બુકની અંદર જોઈએ કે પાઠ શું કહેવામાં આવ્યું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે પહેલી અને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા. ક્યાં ગયા મિત્રો? તેમના કાકાના ઘરે ગયા. હવે તેમના કાકા એક ખેડૂત છે. શેનો ધંધો કરે છે એમના કાકા? તો કે એક ખેડૂત છે. તો એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા, એટલે કે તેઓ ખેતર ગયા અને ખેતરની અંદર તેમને કેટલાક ઓજારો એટલે કે કેટલાક સાધનો એમને જોયા, જેમ કે ખુરપી છે, દાતરડું છે, પાવડો છે, હળ છે. તો આવા સાધનો એને ખેતરની અંદર જોયા. તો એને એક વિચાર આવે છે કે આ જે સાધનો છે, આ જે ઓજારો છે, એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવતો હોય. સમજાણું મિત્રો? એને જે સાધનો જોયા અથવા તો જે ઓજારો જોયા, દાતરડું છે, ખુરપી છે, પાવડો છે, બરોબર, તો આ સાધનોનો ઉપયોગ ક્યાં થતો હશે અને કેવી રીતે થતો હશે? તો તમે મિત્રો અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે, ખરું ને મિત્રો? આપણે બધા જ એવો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા રહેલી છે. તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણે મિત્રો ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ગયા કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે? તો આપણે ધોરણ 7ની અંદર પ્રથમ ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છીએ કે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે કઈ રીતે બનાવે છે. તો આપણે જોયું હતું કે લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક બનાવવા માટે કઈ પ્રક્રિયા કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. એટલે કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે આગળ જોઈએ કે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. હવે મનુષ્યો અને પ્રાણીઓ આવું કરી શકતા નથી, એટલે કે મનુષ્યો અને પ્રાણીઓ એ વનસ્પતિની જેમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, એટલે કે આવી ક્રિયા કરવા માટે એ કેવા હોય છે? અસમર્થ હોય છે. એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. એ અન્ય સજીવ એટલે કે વનસ્પતિ અથવા તો અન્ય પ્રાણીઓ ઉપર પોતાના ખોરાક માટે આધાર રાખતા હોય છે. તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે? હવે પ્રાણીઓ છે એ ખોરાક ક્યાંથી મેળવે છે? તો કે પ્રાણીઓ છે એ ખોરાક વનસ્પતિમાંથી અથવા તો અન્ય પ્રાણીઓમાંથી ખોરાક પોતાનો મેળવે છે. તો પરંતુ અહીંયા એક એવો પ્રશ્ન થાય છે કે આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? આપણે ખોરાક શું કામ ખાતા હોઈએ છીએ? તો એનો જવાબ આવશે મિત્રો, તમે કોઈ એક જવાબ આપશો કે આપણે ખોરાક ખાઈએ છીએ કે જેથી આપણને શું મળે છે? ઊર્જા એટલે કે શક્તિ મળે છે અને એનાથી આપણે કાર્યો કરી શકીએ છીએ. ખોરાક આપણે ખાઈએ છીએ એટલા માટે કે આપણને શું મળે છે? એમાંથી શક્તિ મળે છે અને આપણે કાર્યો કરી શકીએ છીએ. તો તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. હવે સજીવો જે ખોરાક લે છે અને એ ખોરાકમાંથી શું પ્રાપ્ત કરે છે? તો કે શક્તિ પ્રાપ્ત કરે છે. તો
એ શક્તિનો ઉપયોગ કઈ રીતે કરે, જેવી કે જૈવિક ક્રિયાઓ આપણે આમાં કીધું કે શારીરિક ક્રિયાઓ કરવા માટે વપરાય છે, જે આપણને ખોરાકમાંથી શક્તિ મળે છે એ શક્તિનો ઉપયોગ શારીરિક ક્રિયાઓ માટે થતો હોય છે. તો કઈ કઈ શારીરિક ક્રિયાઓ, તો આપણને કીધું છે કે પાચન છે, શ્વસન છે, ઉત્સર્જન છે, તો આવી ક્રિયાઓ કરવા માટે એ શક્તિનો ઉપયોગ થતો હોય. તો આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. આપણે ખોરાક ક્યાંથી મેળવીએ છીએ, તો કે આપણે ખોરાક વનસ્પતિમાંથી અથવા તો પ્રાણીઓમાંથી આપણે ખોરાક મેળવતા હોઈએ છીએ. તો ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. હવે મિત્રો આપણે વિચારીએ કે આપણે ખોરાક વનસ્પતિમાંથી મેળવીએ છીએ, તો આપણા દેશની અંદર ઘણી બધી વસ્તી છે, વસ્તી વધારો વધુ છે, તો સમગ્ર દેશના બધા જ વ્યક્તિઓને કઈ રીતે ખોરાક પૂરો પાડવો, બરાબર છે મિત્રો? તો એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન, વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. કે જે વનસ્પતિમાંથી આપણે ખોરાક મેળવીએ છીએ એ વનસ્પતિનું નિયમિત ઉત્પાદન કરવું ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ આવશ્યક. આપણે ખોરાક મેળવીએ છીએ એમાંથી વનસ્પતિમાંથી, તો એ વનસ્પતિનું નિયમિતપણે ઉત્પાદન કરવું અથવા તો એનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ આવશ્યક, જેથી કરી આખા જન સમુદાયને એ પ્રાપ્ત થઈ શકે. તો એના માટે આપણે શું કરીએ, તો કે આપણે એક ખેતી કરીએ છીએ, પાકનું ઉત્પાદન કરીએ છીએ, સમજાણું મિત્રો? તો જેથી કરી એ પાકનું ઉત્પાદન કરવાથી એ આખા જન સમુદાયને એ ખોરાક તરીકે ઉપયોગી થઈ શકે. તો હવે જોઈએ મિત્રો આપણે કે ખેત પદ્ધતિઓ, ખેતી કરવાની કેટલીક પદ્ધતિઓ, ખેત પદ્ધતિઓ કે કઈ રીતે ખેતી કરી શકાય. તો એના માટે આપણે થોડુંક આગળ જોઈ લઈએ કે લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો. સમજાણું મિત્રો? લગભગ 10,000 ઈસવીસન પૂર્વે જે મનુષ્ય છે એ મનુષ્ય કેવું જીવન જીવતો હતો, તો કે ભટકતું જીવન જીવતો હતો. તે ખોરાક અને રહેઠાણની શોધમાં ભટકતો હતો. તે શેની શોધમાં ભટકતો હતો, તો કે ખોરાક અને રહેઠાણની શોધમાં ભટકતો હતો. તે કાચા ફળ અને શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ પણ કર્યું હતું. સમજાણું મિત્રો? તે શું ખાતો હતો, તો કે શાકભાજી અને કાચા ફળો ખાતો હતો અને તેને પ્રાણીઓનો શિકાર કરવાનું પણ ધીમે ધીમે શરૂ કર્યું હતું. હવે ત્યારબાદ તે ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો. હવે ધીમે ધીમે સમય જતાં તે ખેતી કરવાનું એને શરૂ કર્યું અને એ ખેતીની અંદર ડાંગર છે, ઘઉં છે, આવા પાકોનું એને ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. તો આ પ્રકારે ખેતીની ધીમે ધીમે શરૂઆત થઈ હતી. તો હવે જોઈએ કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે, પાક કહેવામાં આવે છે. સમજાણું મિત્રો? પાક કોને કહેવાય, આપણા ચેપ્ટરનું નામ જ છે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો સૌ પ્રથમ આપણે પાક વિશે માહિતી મેળવી લઈએ કે પાક એટલે શું. તો સમજો મિત્રો કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ જગ્યાએ જો ઉછેરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે, પાક કહેવામાં આવે છે. જો વ્યાખ્યા મિત્રો, કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. જોઈએ પાક એટલે શું, કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાને મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે.
સમજાણો મિત્રો, પાક કોને કહેવાય? તો કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાને જો મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. હવે તમે વ્યાખ્યાયિત થઈ ગયા છો મિત્રો કે પાક એટલે શું? તો કે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ એક જ સ્થાને મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ કે ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા છોડ ઘઉંના છે. હવે આપણે એમ કહીએ કે ઘઉંનો પાક, તો એ ઘઉંનો પાક એનો અર્થ શું થાય? તો કે કોઈ એક જ ખેતરમાં જે છોડ વાવેલા છે એ બધા જ છોડ કેના છે? તો કે ઘઉંના છે. આવો અર્થ એનો થાય. ઘઉંના પાકનો અર્થ શું થાય? તો કે કોઈ એક ખેતરમાં જે તમે બધા છોડ વાવેલા છે એ બધા જ છોડ કેના હોવા જોઈએ? તો કે ઘઉંના છોડ હોવા જોઈએ. તો તમે ત્યાંથી કહી શકો કે એ પાક કેનો છે? તો કે ઘઉંનો છે. જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ કે જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. આપણે અલગ અલગ ઋતુની અંદર અલગ અલગ પાકનું ઉત્પાદન કરતા હોઈએ છીએ. એટલે તો અલગ અલગ ઋતુની અંદર અલગ અલગ પાક આપણે વાવતા હોઈએ છીએ, લેતા હોઈએ છીએ. તો એ જ પ્રમાણે આપણે કીધું કે ઋતુ પ્રમાણે આપણે પાકનું ઉત્પાદન કરતા હોઈએ છીએ. તો ભારત એક વિશાળ દેશ છે. સમજો મિત્રો કે ભારત છે એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. સમજાણો મિત્રો, ભારત જે દેશ છે એ ખૂબ જ વિશાળ દેશ છે અને અહીંયા તાપમાન છે, ભેજ છે, આવી વાતાવરણીય જે પરિસ્થિતિ છે એ અલગ અલગ ક્ષેત્રોની અંદર કેવી હોય છે મિત્રો? તો કે અલગ અલગ હોય છે. તો આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. સમજાણું મિત્રો. તો આ જ રીતે આપણે કીધું કે અલગ અલગ જગ્યાએ ભેજ, તાપમાન જેવી વાતાવરણીય પરિસ્થિતિ કેવી હોય છે? અલગ હોય છે. તો તેથી આખા દેશમાં વિવિધ ભાગોમાં આપણે અલગ અલગ પ્રકારના પાકોનું ઉત્પાદન અથવા તો કરતા હોઈએ છીએ. તો આ વિવિધતા ઉપરાંત મોટાભાગે પાકને બે વર્ગમાં વહેંચવામાં આવે છે. આપણે કીધું ને કે ઋતુ પ્રમાણે આપણે પાકનું ઉત્પાદન કરીએ છીએ. તો આ આપણે આમાં કીધું છે કે આ ક્ષેત્રની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે આપણે ઋતુ પ્રમાણે પાકો ઉછેરવામાં આવતા હોય છે, બરાબર છે? તો એને બે વર્ગમાં વહેંચી શકાય છે. આપણે જે ઋતુ પ્રમાણે પાક ઉછેરવામાં આવે છે એને બે ભાગની અંદર વહેંચવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ ખરીફ પાક, કે ખરીફ પાક કોને કહેવાય? પેલો ભાગ છે મિત્રો ખરીફ પાક. ખરીફ પાક એટલે શું? એને કઈ ઋતુમાં વાવવામાં આવે છે એના વિશે આપણે આની અંદર ચર્ચા કરીએ. તો સમજો મિત્રો કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. આપણે જે પાકને આપણે ઉછેરવાનું હોય તો અથવા તો વાવવાનું હોય અથવા તો ઉત્પાદન લેવાનું હોય, તો કે જે પાકને આપણે વરસાદની ઋતુમાં ઉછેરવામાં આવે છે તેને કેવો કહેવામાં આવે છે? ખરીફ પાક કહેવામાં આવે છે. એટલે કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તે પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તે પાકને ખરીફ પાક કહે છે. સમજાણો મિત્રો, ખરીફ પાક એટલે શું? ખરીફ પાક કોને કહેવાય? તો કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તે પાકને ખરીફ પાક કહે છે. હવે આગળ જોઈએ કે ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય, સમજો ભારતની અંદર વરસાદની ઋતુ ક્યારે હોય? તો જોઈએ કે ભારતમાં વરસાદની ઋતુ, ભારતમાં વરસાદની ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે.
जून थी सप्टेम्बर सुधी होय छे। भारत नी अंदर जे वरसाद नी ऋतु छे ए क्यारे होय तो के भारत नी अंदर जे वरसाद नी ऋतु जून थी सप्टेम्बर सुधी नी होय छे। एटले के जून मास थी सप्टेम्बर मास सुधी तमे आ खरीफ पाक नु उत्पादन करी शको छो। डांगर मकाई सोयाबीन मगफळी कपास वगैरह खरीफ पाक छे। तो के खरीफ पाक ना उदाहरण शू कोने खरीफ पाक कहेवाय तो आपणे लखी शकीए के डांगर मकाई डांगर मकाई सोयाबीन मगफळी वगैरे खरीफ पाक छे। डांगर छे એટલે કે ચોખા, ડાંગર મકાઈ સોયાબીન મગફળી વગેરે કેવા છે મિત્રો? તો કે ખરીફ પાક છે। તો આવા પાકને તમે જૂન થી સપ્ટેમ્બર માસ સુધીમાં તમે એનું રોપણ કરી શકો છો અને ઉત્પાદન મેળવી શકો છો। તો આપણે કહેવામાં આવે કે ખરીફ પાકના ઉદાહરણ આપો તો શું આવશે? તો કે ડાંગર છે, મકાઈ છે, સોયાબીન છે ને મગફળી છે। તો આ મિત્રો ખરીફ પાકના ઉદાહરણો છે। તો આ પાકને તમે વરસાદની ઋતુમાં ઉત્પાદન તમે તેનું કરી શકો છો। તો આ પહેલો ભાગ હતો ખરીફ પાક। હવે બીજા ભાગમાં આપણે જોઈએ તો કે રવિ પાક। શું મિત્રો? રવિ પાક। હવે રવિ પાક કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ તો કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે। સમજો મિત્રો, રવિ પાક કોને કહેવાય તો કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે। શિયાળામાં જે પાક રોપવામાં આવે છે એ પાકને રવિ પાક કહેવામાં આવે છે। અથવા તો શિયાળાની ઋતુની અંદર જે પાકનું આપણે ઉત્પાદન કરીએ છીએ એવા પાકને શું કહેવામાં આવે છે? રવિ પાક કહેવામાં આવે છે। હવે તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબર થી માર્ચ સુધીનો હોય છે। કે ભારત દેશમાં શિયાળાની ઋતુ ક્યારે હોય તો કે ઓક્ટોબર થી ક્યાં સુધી? માર્ચ સુધી। લખીએ તેનો સમયગાળો ભારતમાં ઓક્ટોબર થી માર્ચ સુધીનો છે। રવિ પાક એટલે કે શિયાળા દરમિયાન ક્યારે ભારત દેશની અંદર શિયાળાનો સમય ક્યારે હોય? ઓકે, તેનો સમયગાળો ભારત દેશમાં ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે। તો હવે રવિ પાકના ઉદાહરણ કોને, કયા પાકને રવિ પાક તરીકે તમે કહી શકો? તો કે આપણે કીધું કે શિયાળામાં જે આપણે પાકનું ઉત્પાદન કરીએ છીએ એવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે। તો જોઈએ દાખલા તરીકે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી। ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે આ જે પાકો છે તો કે ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ છે, અળસી છે વગેરે, તો આ બધા પાકોને કેવા કહેવામાં આવે છે? રવિ પાક કહેવામાં આવે છે અને એને શિયાળાની ઋતુમાં એનું તમે ઉત્પાદન કરી શકો છો। બરાબર છે મિત્રો? તો આપણે કહેવામાં આવે કે રવિ પાકના ઉદાહરણ ક્યાં, તો તમે કહી શકો છો કે ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ છે, અળસી છે વગેરે, જે શેના ઉદાહરણો છે? રવિ પાકના ઉદાહરણો છે। હવે તેનાથી ઉપરાંત કે ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે। આપણે જોઈએ કે આપણે વાત કરી વરસાદની ઋતુની, શિયાળાની ઋતુની, તો ઉનાળાની અંદર કેવા પાકોનું ઉત્પાદન થતું હોય છે? તો કે ઉનાળામાં કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે। તો આપણે લખી શકીએ કે ઉનાળામાં કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે।
આપણે જોયું મિત્રો કે આ પાકને અથવા તો આ પાક ઉત્પાદનને ત્રણ ભાગોની અંદર બે ભાગોની અંદર વેચવામાં આવે છે. તો એ બે ભાગો ક્યાં ક્યાં છે? તો કે ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક કોને કહેવાય? તો કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવતો હોય એવા પાકને કેવો કહેવામાં આવે છે? તો કે ખરીફ પાક કહેવામાં આવે છે. તો ભારત દેશની અંદર આ વરસાદની ઋતુ કયા સમયગાળા દરમિયાન હોય છે? તો કે ભારત દેશમાં વરસાદની ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધીની હોય છે. તો કેવા પાકોને ખરીફ પાક કહેવાય? ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ડાંગર છે, મકાઈ છે, સોયાબીન છે, મગફળી છે વગેરે જેવા પાકોને ખરીફ પાક કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજો ભાગ જોયો, તો કે રવિ પાક. તો રવિ પાક કોને કહેવાય? તો કે શિયાળામાં જે પાકને રોપવામાં આવે છે તેવા પાકને રવિ પાક કહેવામાં આવે છે. તેનો સમયગાળો ભારત દેશની અંદર કયો કેટલો હોય છે? તો કે તેનો સમયગાળો ભારતમાં ઓક્ટોબર માસથી માર્ચ માસ સુધીનો હોય છે. ત્યાર પછી રવિ પાકના ઉદાહરણો, તો ઘઉં છે, ચણા છે, વટાણા, રાઈ, અળસી વગેરે, તો આ બધા છે રવિ પાકના ઉદાહરણો છે. તો હવે શિયાળાની ઋતુ અને ઉનાળાની ઋતુમાં તો આપણે જોયું, પરંતુ સોરી શિયાળાની ઋતુ અને વરસાદની ઋતુમાં તો આપણે જોયું, પરંતુ આપણે ઉનાળાની ઋતુમાં કેવા પાકોનું ઉત્પાદન લઈ શકીએ? તો કે ઉનાળાની ઋતુમાં આપણે કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવતા હોય છે. તો આ ઋતુ પ્રમાણે આપણે અલગ અલગ પાકોનું ઉત્પાદન કરી શકતા હોઈએ છીએ. હવેનો જે આપણો આગળનો જે ટોપિક છે, ટોપિક નંબર 1.2, એટલે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. આપણે કઈ રીતે પાક ઉત્પાદન કરવું જોઈએ એની પદ્ધતિ વાઇઝ ચર્ચા આપણે આગળનો ટોપિક છે કે 1.2 પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, એ ટોપિકની અંદર આપણે આગળના ભાગમાં ચર્ચા કરીશું. મિત્રો, અત્યાર સુધી આપણે જોયા જે ટોપિક બે ભાગ પાક વિશે, તો કે પાક કોને કહેવાય? પાકને બે ભાગોમાં વેચવામાં આવે છે, ખરીફ પાક અને રવિ પાક. કોને ખરીફ પાક કહેવાય, કોને રવિ પાક કહેવાય, તે બંનેના ઉદાહરણો, એનો સમયગાળો કેટલો હોય છે, તો આ બધું બળવક તમારે મિત્રો ફરજિયાત હોમવર્કમાં લખવાનું રહે છે. અને આગળની ચર્ચા જે આપણે છે ટોપિક નંબર 1.2, એટલે કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, તો એના વિશે આપણે ભાગ 2 ની અંદર ચર્ચા આગળ કરીશું. નમસ્કાર.